નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર નવ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમના સ્વાધ્યાય નવ પોઈન્ટ ચારનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયના તમામ પ્રકરણના તમામ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર નવ બેઝિક પદાવલીઓ અને નિત્ય ના સ્વાધ્યાય નવ પોઈન્ટ ચારનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન નંબર એક અહીં આપણને કહ્યું છે કે દ્વિપદીઓના ગુણાકાર કરો તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી રકમ બે એક્સ વત્તા પાંચ અને ચાર એક્સ માઇનસ ત્રણ આપેલા છે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે તો બે એક્સ વત્તા પાંચ કાઉન્સમાં લખી લઈએ અને ગુણ્યા વચ્ચે કોઈ પણ નિશાની જો મૂકવામાં ન આવી હોય તો આપણે ગુણાકારની નિશાની સમજીશું અને બીજો કાઉસ છે ચાર એક્સ માઇનસ ત્રણ હવે આ પ્રથમ કાઉસની અંદર જે પ્રથમ પદ છે તેનો ગુણાકાર બીજા આખા કાઉસ સાથે કરીશું તો જો અહીંયા બે એક્સ છે તો અહીંયા લખી લઈએ બે એક્સ અને એની સાથે બીજો કાઉસ આખો ગુણાકારમાં લખીએ તો બે એક્સ કાઉસમાં ચાર એક્સ માઇનસ ત્રણ એવી જ રીતે પ્રથમ કાઉસનું જે બીજું પદ છે પ્લસ પાંચ એની સાથે આપણે બીજા આખા કાઉસનો ગુણાકાર કરીશું

માઇનસની નિશાની છે એટલે માઇનસ હવે પાંચનો ગુણાકાર ત્રણ સાથે થશે એટલે પંદર હવે જે સજાતીય પદો છે તેમના સરવાળા બાદ બાકી થશે તો આઠ એક્સનો વર્ગ એનું કોઈ સજાતીય પદ નથી તો અહીંયા લખી દઈએ આઠ એક્સનો વર્ગ અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે વીસ એક્સમાંથી છ એક્સ જશે તો ચૌદ એક્સ વધશે પરંતુ મોટી રકમ વીસ છે એની આગળ પ્લસની નિશાની છે એટલે જવાબમાં પણ અહીંયા આવશે પ્લસની નિશાની તો પ્લસ ચૌદ એક્સ અને અહીંયા છે માઇનસ પંદર તો આ થઈ જશે આપણો જવાબ આઠ એક્સનો વર્ગ વત્તા ચૌદ એક્સ માઇનસ પંદર ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો વાય માઇનસ આઠ અને ત્રણ વાય માઇનસ ચાર તો અહીંયા પણ આપણે આ બંને કાઉસને પહેલાં ગુણાકારના સંબંધમાં લખી દઈએ વાય માઇનસ આઠ અને ત્રણ વાય માઇનસ ચાર વચ્ચે કોઈ નિશાની નથી મૂકી એનો મતલબ કે આ બંને કાઉસ છે તે એકબીજા સાથે ગુણાકારના સંબંધમાં છે ચાલો પ્રથમ કાઉસનું જે પ્રથમ પદ છે વાય તેની સાથે બીજો આખો કાઉસ આપણે ગુણાકારમાં લખી દઈએ તો વાય કાઉસમાં ત્રણ વાય માઇનસ ચાર એવી જ રીતે તે એવી જ રીતે જે પ્રથમ કાઉસની અંદર બીજું પદ છે માઇનસ આઠ તેની સાથે પણ આ બીજો કાઉસ જે છે તે આખો ગુણાકારમાં લખી દઈએ તો માઇનસ આઠ કાઉસમાં ત્રણ વાય માઇનસ ચાર હવે આ વાયનો ગુણાકાર ત્રણ વાય સાથે થશે એટલે કે ત્રણ વાયનો વર્ગ અને વાયનો ગુણાકાર ચાર સાથે કરીએ એટલે ચાર વાય માઈનસ માઇનસની નિશાની હતી એટલે નિશાની અહીંયા માઇનસની આવશે ત્યાર પછી અહીંયા માઇનસ છે તો માઇનસ આઠનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે માઇનસ ચોવીસ અને વાય હવે અહીંયા માઇનસ આઠ અને માઇનસ ચાર તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે તો આઠ ચોક પ્લસ બત્રીસ આવશે અહીંયા હવે અહીંયા ત્રણ વાયનો વર્ગ એટલે કે ત્રણ વાયનો વર્ગ હવે માઇનસ ચાર વાય માઇનસ ચોવીસ વાય તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે ચોવીસ 4 ચાર એટલે કે અઠ્યાવીસ વાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે મોટી રકમ માઇનસ છે ચોવીસ છે એની એની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબમાં પણ અહીંયા માઇનસની નિશાની આવશે અને ત્યાર પછી અહીંયા બત્રીસ છે તો જવાબ આવશે ત્રણ વાયનો વર્ગ માઇનસ અઠ્યાવીસ વાય પ્લસ બત્રીસ ત્યાર પછી આપણે દાખલા નંબર ત્રણ જોઈએ અહીંયા આપણને આપેલું છે બે પોઈન્ટ પાંચ એલ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ એમ અને બે પોઈન્ટ પાંચ એલ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ એમનો ગુણાકાર કરો તો બંનેને આપણે પહેલાં અહીંયા ગુણાકાર સ્વરૂપની અંદર લખી દઈએ એટલે કે જો કોઈ નિશાની નથી આપેલ એનો મતલબ એવો કે અહીંયા ગુણાકારની નિશાની આવશે હવે આ જે પ્રથમ કાઉસનું જે પહેલું પદ છે બે પોઈન્ટ પાંચ એલ એની સાથે ગુણાકારમાં આપણે આજે બીજું પદ છે તે મૂકીએ તો બે પોઈન્ટ પાંચ એલ બે પોઈન્ટ પાંચ એલ ઝીરો પોઈન્ટ પાંચ એમ ત્યાર પછી છે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ એમ એનો ગુણાકાર આપણે બીજા આખા કાઉસ સાથે કરીએ તો બે પોઈન્ટ પાંચ એલ ઝીરો પોઈન્ટ હવે આ બે પોઈન્ટ પાંચ એલ જે છે એનો ગુણાકાર આપણે બે પોઈન્ટ પાંચ એલ સાથે કરીએ તો થશે છ પોઈન્ટ પચીસ એલનો સ્ક્વેર હવે જો તમને બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ કરતાં ન આવડતા હોય તો પચીસ 25 એટલે કે છસો ને અને પાછળથી એટલે કે જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકી દેવાના અને એલ L એલ એટલે કે એલનો વર્ગ વધતા ઝીરો પોઈન્ટ સોરી બે પોઈન્ટ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એમ અહીંયા પણ તમને ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ગુણાકાર ન આવડતો હોય તો 25 ગુણ્યા પાંચનો ગુણાકાર કરી દેવાનો એટલે કે એકસો અને પછી જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો તો અહીંયા પણ થશે એક પોઈન્ટ ત્યાર પછી ઝીરો પોઈન્ટ ગુણાકાર બે સાથે કરીએ તો માઇનસ એક ત્યાર પછી અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ એમનો વર્ગ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ એમ ઝીરો પોઈન્ટ પાંચ એમ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ એમનો વર્ગ ચાલો ત્યાર પછી છ પોઈન્ટ પચીસ એલનો પછી અહીંયા આપણે જોઈ શકો છો કે એક પોઈન્ટ એલ એમ માઇનસ એક એલ એમ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે ઉડી જશે તો અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે કે એક પોઈન્ટ પચીસમાંથી એક જશે તો કઈ નહીં વધે અને છેલ્લે છે ઝીરો પોઈન્ટ પચીસ એમનો વર્ગ તો અહીંયા આવશે દાખલા છે એ વધતા ત્રણ બી અને એક્સ વત્તા પાંચ તો એ વધતા ત્રણ બી કાઉસમાં છે એક્સ વત્તા પાંચ હવે અહીંયા પ્રથમ આપણને એ આપેલો છે એટલે કે પ્રથમ કાઉસની અંદર પ્રથમ પદ એ છે એની સાથે બીજું પદ જે છે તે આખું ગુણાકારમાં આવશે એટલે કે એક અંશમાં એક્સ વધતા પાંચ ત્યાર પછી જે પ્રથમ કાઉશ છે એમાં બીજું પદ છે ત્રણ બી એની સાથે ગુણાકારમાં આવશે એક્સ વધતા પાંચ તો અહીંયા જે પ્રથમ પદ છે એ એનો ગુણાકાર એક સાથે કરીએ એટલે કે એ એક્સ ત્યાર પછી એનો ગુણાકાર પાંચ સાથે કરીએ એટલે કે વધતા પાંચે ત્યાર પછી ત્રણ બીનો ગુણાકાર એક સાથે કરીએ એટલે કે ત્રણ બી એક્સ અને ત્રણ બીનો ગુણાકાર પાંચ સાથે કરીએ એટલે કે પંદર બી પાંચ ગુણ્યા ત્રણ એટલે કે પંદર બી તો એ એક્સ પ્લસ પાંચ એ પ્લસ ત્રણ બી એક્સ પ્લસ પંદર બી આ આવી જશે આપણો જવાબ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પાંચ અહીંયા આપણને આપેલું છે બે પી પ્લસ ત્રણ ક્યુનો વર્ગ અને ત્રણ પી માઇનસ બે ક્યુનો વર્ગ તો હવે એને આપણે ગુણાકાર સ્વરૂપે પહેલાં લખી દઈએ તો બે પીક્યુ પ્લસ ત્રણ ક્યુનો વર્ગ કાઉસમાં ત્રણ પી માઇનસ બે ક્યુનો વર્ગ હવે આજે પ્રથમ પદ છે પ્રથમ કાઉસનું પ્રથમ પદ ટુ પીક્યુ એની સાથે બીજું આખો કાઉસ ગુણાકારમાં આવશે પ્લસ અહીંયા જે ત્રણ ક્યુ છે એની સાથે બીજો આખો કાઉશ ગુણાકારમાં હવે આપણે એનો ગુણાકાર કરી લઈએ તો બે પિક્યુ નો ગુણાકાર ત્રણ પિક્યુ સાથે થશે તો બે ગુણ્યા ત્રણ એટલે કે છ પી ગુણ્યા પી એટલે કે પીનો વર્ગ ક્યુ ગુણ્યા ક્યુ એટલે કે ક્યુનો વર્ગ માઇનસની નિશાની છે તો માઇનસ હવે અહીંયા બે છે અહીંયા પણ બે છે તો બે ગુણ્યા બે એટલે કે ચાર પી એક જ વાર છે એટલે કે પી અને ક્યુ ગુણ્યા ક્યુનો વર્ગ એટલે કે ક્યુની એક વત્તા બે ઘાત એટલે કે ક્યુની ત્રણ ઘાત વત્તા હવે ત્રણ ક્યુનો ત્રણ વર્ગ નો ગુણાકાર ત્રણ પી ક્યુ સાથે થશે તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ ત્યાર પછી પી હવે ક્યુનો વર્ગ છે અહીંયા ક્યુની એક ઘાત છે તો ક્યુ ક્યુની બે ઘાત વધતા ક્યુની એક ઘાત એટલે કે નવ પી ક્યુની ત્રણ ઘાત હવે ત્રણ ક્યુનો વર્ગ માઇનસ બે ક્યુનો વર્ગ એટલે કે ત્રણ ક્યુના વર્ગનો ગુણાકાર બે ક્યુના વર્ગ સાથે થશે તો ત્રણ ગુણ્યા બે એટલે કે છ અહીંયા ક્યુનો વર્ગ અહીંયા પણ ક્યુનો વર્ગ એટલે કે બે વત્તા બે એટલે કે ક્યુની ચાર ઘાત થશે હવે છ પીનો વર્ગ ક્યુનો વર્ગ વધતા જો અહીંયા માઇનસ ચાર પી ઘન વધતા નવ ઘન આપેલો છે એટલે કે આ સજાતીય પદો છે તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે નવમાંથી ચાર બાદ થશે તો પાંચ પી ક્યુનો ઘન વધશે અને માઇનસ છ ક્યુની ચાર ઘાત તો આ થઈ જશે આપણો જવાબ ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર છ જોઈએ અહીંયા આપણને આપેલું છે કે ત્રણના છેદમાં ચાર એનો વર્ગ વધતા ત્રણ બીનો વર્ગ અને ચાર કાઉસમાં એનો વર્ગ માઇનસ ગુણાકાર કરવાનો છે તો બંને પદોને આપણે વચ્ચે ગુણાકારના સ્વરૂપમાં લખી દઈએ હવે આજે ત્રણના છેદમાં ચાર એનો વર્ગ છે આ પ્રથમ પદ એની સાથે બીજું આખું પદ જે છે તે ગુણાકારમાં લખી દઈએ એવી જ રીતે આ પ્રથમ કાઉસ જે બીજું પદ છે ત્રણ બીનો સ્કવેર એની સાથે પણ આખો કાઉસ ગુણાકારમાં લખી દઈએ હવે આપણે આ ત્રણના છેદમાં ચારનો ગુણાકાર ચાર સાથે કરીએ એટલે કે અનસંશનો ગુણાકાર તો ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર ના છેદમાં ચાર હવે અહીંયા એનો વર્ગ છે અહીંયા એનો વર્ગ એટલે કે એની બે વત્તા બે એટલે કે એની ચાર ઘાત હવે આ ત્રણના છેદમાં ચારનો ગુણાકાર આઠના છેદમાં ત્રણ સાથે કરીએ તો અનસંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે કે આઠ તેરી ચોવીસ અને છેદમાં ચાર તેરી બાર હવે એનો વર્ગ છે તો એનો વર્ગ અને આ બીનો વર્ગ છે તો બીનો વર્ગ વત્તા ત્રણ બીના વર્ગનો ગુણાકાર ચાર એના વર્ગ સાથે કરીએ તો ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર એનો વર્ગ અને અહીંયા બીનો વર્ગ ની નિશાને છે તો માઇનસ હવે ત્રણ બીના વર્ગનો ગુણાકાર આઠના છેદમાં ત્રણ બીના વર્ગ સાથે કરીએ તો અંશ અંશનો ગુણાકાર થશે એટલે કે ત્રણ અઠ્ઠા ચોવીસ બીની બે ઘાત અહીંયા બીની બે ઘાત એટલે કે બે વત્તા બે એટલે બીની ચાર ઘાત અને છેદમાં અહીંયા ત્રણ ચાલો હવે જેટલા છેદ ઉડે છે એટલા આપણે ઉડાઈ દઈએ જુઓ અહીંયા અંશમાં બાર છે અહીંયા છેદમાં ચાર છે તો ચાર તેરી બાર એટલે કે અંશમાંથી અને છેદમાંથી ચાર ચાર ઉડી જશે એવી રીતે અહીંયા ચોવીસ છે અહીંયા બાર છે તો બાર દુ ચોવીસ થશે તો અહીંયા પણ અંશમાંથી અને છેદમાંથી બાર બાર ઉડી જશે એવી રીતે અહીંયા છેદમાં ત્રણ થશે એટલે અંશમાંથી અને છેદમાંથી ઉડી જશે તો અહીંયા વધશે ત્રણ એની ચાર ઘાત માઇનસની નિશાની છે તો માઇનસ હવે અહીંયા વધશે બે એનો વર્ગ બીનો વર્ગ એટલે કે માઇનસ બે એનો વર્ગ બીનો વર્ગ વધતા બાર એનો વર્ગ બીનો વર્ગ માઇનસની નિશાની છે એટલે માઇનસ આઠ બીની ચાર ઘાત તો આપણો અહીંયા હવે જુઓ માઇનસ બે એનો વર્ગ બીનો વર્ગ વધતા બાર એનો વર્ગ નો વર્ગ તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે એટલે બારમાંથી બે જશે તો દસ એનો વર્ગ બીનો વર્ગ વધશે તો જવાબ આપણો થઈ જશે ત્રણ એની ચાર ઘાત વધતા દસ એનો વર્ગ બીનો વર્ગ માઇનસ આઠ બીની ચાર ઘાત ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે ગુણાકાર શોધો એમાં પહેલું પાંચ માઇનસ બે એક્સ ત્રણ વધતા એક્સ તો અહીંયા પણ આપણે સેમ એ જ વસ્તુ કરીશું પેલા જે પાંચ છે તો એની સાથે બીજો આખો કૌંસ ગુણાકારમાં ત્યાર પછી માઇનસ બે એક્સ છે તો એની સાથે પણ બીજો કાઉસ ગુણાકારમાં હવે પાંચનો ગુણાકાર ત્રણ સાથે એટલે પંદર પ્લસ નિશાની છે તો પ્લસ પાંચનો ગુણાકાર એક્સ સાથે એટલે કે પાંચ એક્સ હવે માઇનસ બે એક્સનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે કે માઇનસ છ એક્સ ત્યાર પછી અહીંયા બે એક્સનો ગુણાકાર એક્સ સાથે કરીએ એટલે કે માઇનસ બે એક્સનો વર્ગ ચાલો હવે અહીંયા પાંચ એક્સ અને આ છ એક્સ બંને સજાતીય પદો છે તો જો પંદરના પંદર પ્લસ માઇનસ માઇનસ થશે એટલે છ એક્સમાંથી પાંચ એક્સ જશે તો એક્સ વધશે અહીંયા મોટી રકમ છ છે એની આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસ એક્સ માઇનસ બે એક્સનો વર્ગ એટલે કે પંદર માઇનસ એક્સ માઇનસ બે એક્સનો વર્ગ ત્યાર પછી બીજું એક્સ વત્તા સાત વાય અને સાત એક્સ માઇનસ વાય તો અહીંયા જે એક્સ છે એની સાથે બીજો આખો કાઉન્સ ગુણાકારમાં એટલે એક્સ કાઉન્સમાં સાત એક્સ માઇનસ વાય ત્યાર પછી અહીંયા પ્લસ સાત વાય છે એની સાથે બીજો આખો કાઉશ ગુણાકારમાં એટલે કે સાત એક્સ માઇનસ વાય હવે એક્સનો ગુણાકાર સાત એક્સ સાથે કરીએ તો સાત એક્સનો વર્ગ હવે માઇનસની નિશાની છે એટલે માઇનસ અને એક્સ ગુણ્યા વાય એટલે કે એક્સ વાય પ્લસ સાત વાયનો ગુણાકાર આપણે સાત એક્સ સાથે કરીએ તો સત્યુ સત્યુ ઓગણપચાસ એક્સ વાય માઇનસની નિશાની છે એટલે માઇનસ અને સાત વાયનો ગુણાકાર વાય સાથે કરીએ એટલે સાત વાયનો વર્ગ હવે અહીંયા સાત એક્સનો વર્ગ હવે અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે ઓગણપચાસ એક્સમાંથી એક એક્સ જશે એટલે કે અડતાલીસ એક્સ વાય તો પ્લસ અડતાલીસ એક્સ વાય માઇનસ સાત વાયનો વર્ગ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રણ એનો વર્ગ પ્લસ બી કાઉસમાં એ વધતા બીનો વર્ગ તો પ્રથમ પદ છે એનો સ્ક્વેર એની સાથે લઈએ એ વધતા બીનો વર્ગ વધતા બીજું પદ સોરી પ્રથમ પદમાં બીજું પદ છે પ્રથમ કાઉસમાં બીજું પદ બી એની સાથે પણ આખો કાઉસ ગુણાકારમાં હવે એના વર્ગનો ગુણાકાર એ સાથે કરીએ એટલે કે એનો ઘન વધતા એનો વર્ગનો એના વર્ગનો ગુણાકાર બીના વર્ગ સાથે કરીએ એટલે કે એનો વર્ગ ગુણ્યા બીનો વર્ગ પ્લસ નિશાની છે તો અહીંયા પ્લસ આવશે એનો બીનો ગુણાકાર એ સાથે કરીએ એટલે કે એ બી અને પ્લસની નિશાની છે તો પ્લસ હવે બીનો ગુણાકાર બીના વર્ગ સાથે કરીએ તો બીની ત્રણ ઘાટ ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચાર પીનો સ્કવેર માઇનસ ક્યુનો સ્ક્વેર અને અહીંયા છે બે પી વધતા ક્યુ તો સર્વપ્રથમ અહીંયા લખીએ પીનો વર્ગ એની સાથે બીજું પદ આખું કાઉસમાં એટલે કે બે પી વધતા ક્યુ ત્યાર પછી અહીંયા માઇનસની નિશાની છે તો અહીંયા માઇનસ અહીંયા ક્યુનો વર્ગ છે તો ક્યુનો વર્ગ અહીંયા બે પી વધતા ક્યુ તો અહીંયા કાઉસમાં આપણે લખીશું બે પી વધતા ક્યુ ત્યાર પછી પીનો વર્ગ છે એનો ગુણાકાર બે પી સાથે કરીએ તો બે પીનો ઘન ત્યાર પછી પીના વર્ગનો ગુણાકાર ક્યુ સાથે કરીએ તો પ્લસ પીનો વર્ગ ક્યુ હવે માઇનસ બે પીનો ગુણાકાર ક્યુના વર્ગ સાથે કરીએ તો બે પી ક્યુનો વર્ગ અને અહીંયા ક્યુનો વર્ગ છે અહીંયા ક્યુ છે તો માઇનસ પ્લસ માઇનસ થશે અને ક્યુની બે ઘાત અહીંયા ક્યુની એક ઘાત એટલે કે બે વધતા એક એટલે કે ક્યુનો ઘન તો જવાબ થઈ જશે બે પીનો ઘન વધતા પીનો વર્ગ ક્યુ માઇનસ બે પી ક્યુનો વર્ગ માઇનસ ક્યુનો ઘન ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રણ રૂપ આપો એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ વધતા પાંચ અને પ્લસ તો સર્વપ્રથમ અહીંયા પ્રથમ કાઉસની અંદર એક્સનો વર્ગ છે એનો ગુણાકાર આપણે પ્રથમ પદ સાથે કરીએ એટલે કે એક્સ વધતા પાંચ એટલે કે બીજા કાઉસ સાથે કરીએ એટલે એક્સ વત્તા પાંચ એવી રીતે અહીંયા બીજું પદ છે માઇનસ પાંચ એનો ગુણાકાર બીજા કાઉસ સાથે કરીએ એટલે કે એક્સ વધતા પાંચ અને વધતા પચીસ તો એક્સનો ગુણાકાર એક સાથે થશે એટલે એક્સનો ઘન એક્સનો ગુણાકાર પાંચ સાથે કરીએ એટલે પ્લસ પાંચ એક્સનો વર્ગ માઇનસ પાંચનો ગુણાકાર એક સાથે કરીએ એટલે માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચનો ગુણાકાર પ્લસ પાંચ સાથે કરીએ તો માઇનસ અને વધતા પચીસ તો એક્સનો ઘન છે તો એક્સનો ઘન પાંચ એક્સનો વર્ગ છે તો પાંચ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ છે તો માઇનસ પાંચ એક્સ આ માઇનસ અને પ્લસ ઉડી જશે તો જવાબ થઈ જશે આપણો એક્સનો ઘન વધતા પાંચ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે એનો વર્ગ વત્તા પાંચ કાઉસમાં ઘન વત્તા ત્રણ વત્તા પાંચ તો આજે પ્રથમ કાઉસનો જે પ્રથમ પદ છે એનો વર્ગ એનો ગુણાકાર આપણે બીજા કાઉસ સાથે કરીએ તો એનો વર્ગ કાઉસમાં ઘન વત્તા ત્રણ પ્લસ આજે પ્રથમ કાઉસનું બીજું પદ છે પાંચ એનો ગુણાકાર આપણે બીજા આખા કાઉશ સાથે કરીએ તો ઘન વત્તા ત્રણ વત્તા પાંચ એના વર્ગનો ગુણાકાર બીના ઘન સાથે કરીએ તો એનો વર્ગ ઘન વત્તા એના વર્ગનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે ત્રણ એનો વર્ગ વત્તા પાંચનો ગુણાકાર બીના ઘન સાથે કરીએ એટલે પાંચ બીનો ઘન વધતા પાંચનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે પંદર વત્તા પાંચ તો એનો વર્ગ બીનો ઘન વત્તા ત્રણ એનો વર્ગ વધતા પાંચ બીનો ઘન અહીંયા પંદર વત્તા પાંચ એટલે વીસ તો આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રણ અહીંયા આપણને આપેલું છે ટી વત્તા એસનો વર્ગ ટીનો સ્કવેર માઇનસ એસ તો અહીંયા જુઓ ટી જે છે ને બંને કાઉસની અંદર આપણને આપેલા છે તો અહીંયા પ્રથમ કાઉસની અંદર જે ટી છે તેનો ગુણાકાર આપણે બીજા આખા કાઉસ સાથે કરીએ અને પ્રથમ કાઉશની અંદર જે એસનો સ્ક્વેર છે એનો ગુણાકાર બીજા આખા કાઉશ સાથે કરીએ તો ટી ગુણ્યા ટીનો વર્ગ એટલે કે ટીનો ઘન માઇનસ છે એટલે કે માઇનસ ટી ગુણ્યા એસ એટલે કે એસ ટી પ્લસ એસના વર્ગનો ગુણાકાર ટીના વર્ગ સાથે કરીએ એટલે પ્લસ એસનો વર્ગ ટીનો વર્ગ અહીંયા માઇનસ છે એટલે માઇનસ એસનો વર્ગનો ગુણાકાર એસની એક ઘાત સાથે કરીએ એટલે કે એસની ત્રણ ઘાત તો આ થઈ જશે જવાબ ત્યાર પછી દાખલા નંબર ચાર કાઉસ આપણને આપેલું છે એ વત્તા બી કાઉસમાં છે સી માઇનસ ડી વત્તા એ માઇનસ બી કાઉસમાં સી વત્તા ડી પ્લસ બે કાઉસમાં એસી બી ડી તો અહીંયા જે બે કાઉસ આપણને આપેલા છે એમાં જે પ્રથમ કાઉસમાં પ્રથમ પદ છે એનો ગુણાકાર આપણે બીજા આખા કાઉસ સાથે કરીશું પ્લસ બી આપેલો છે એનો ગુણાકાર આપણે બીજા આખા કાઉશ સાથે કરીશું ત્યાર પછી બીજા જે આપણને બે કાઉસ આપેલા છે એમાં જે પ્રથમ કાઉસ છે એનો ગુણાકાર આપણે બીજા આખા કાઉસ સાથે કરીશું ત્યાર પછી માઇનસ બી છે એનો ગુણાકાર પણ આપણે બીજા આખા કાઉસ સાથે કરીશું અને છેલ્લે આપણને આપેલું છે બે કાઉસમાં એસી વધતા બીડી ચાલો એનો ગુણાકાર સી સાથે કરીએ એટલે કે એસી માઇનસ છે એટલે કે માઇનસ એનો ગુણાકાર ડી સાથે કરીએ એટલે એડી પ્લસ બીનો ગુણાકાર સી સાથે કરીએ એટલે કે બીસી માઇનસ છે એટલે માઇનસ બીનો ગુણાકાર ડી સાથે કરીએ એટલે બીડી પ્લસની નિશાની છે એટલે પ્લસ એનો ગુણાકાર સી સાથે કરીએ એટલે એસી વત્તા છે તો વત્તા એનો ગુણાકાર ડી સાથે કરીએ એટલે એડી માઇનસની નિશાની છે એટલે માઇનસ બીનો ગુણાકાર સી સાથે કરીએ એટલે કે બીસી અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ બીનો ગુણાકાર ડી સાથે કરીએ એટલે માઇનસ બીડી પ્લસ બેનો ગુણાકાર એસી સાથે થશે એટલે બે એસી અને બેનો ગુણાકાર બીડી સાથે પણ થશે એટલે પ્લસ ટુ બીડી હવે આપણે સજાતીય પદોને પાસે પાસે ગોઠવી દઈએ તો જો અહીંયા એસી આપેલું છે એનું સજાતીય પદ છે એસી તો એસી વધતા એસી ત્યાર પછી પ્લસ બે એસી એ પણ એનું સજાતીય પદ છે તો એને પણ આપણે પાસે ગોઠવી દઈએ ત્યાર પછી છે માઇનસ એડી એનું સજાતીય પદ છે પ્લસ એડી ત્યાર પછી બીસી એનું સજાતીય પદ છે માઇનસ બીસી ત્યાર પછી છે માઇનસ બીડી એનું સજાતીય પદ છે માઇનસ બીડી અને વધતાં ટુ બીડી હવે અહીંયા માઇનસ એડી અને પ્લસ એડી આ બંને ઉડી જશે પ્લસ બીસી અને માઇનસ બીસી આ બંને ઉડી જશે અહીંયા માઇનસ બીડી માઇનસ બીડી છે અને અહીંયા પ્લસ ટુ બીડી છે તો આ પ્લસ ટુ બીડીની સાથે આ બે માઇનસ બીડી ઉડી જશે તો અહીંયા વધશે શું તો કે એસી વત્તા એસી વત્તા ટુ એસી એટલે કે ચાર એસી ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર પાંચ જોઈએ અહીંયા આપણને આપેલું છે એક્સ વત્તા વાય કાઉસમાં બે એક્સ વત્તા વાય પ્લસ એક્સ વત્તા બે વાય કાઉસમાં છે એક્સ માઇનસ વાય તો અહીંયા જે પ્રથમ પદ છે એટલે કે પ્રથમ કાઉસ છે તેનો પ્રથમ પદ છે એક્સ એની સાથે બીજું આખો કાઉસ ગુણાકારમાં આવશે પ્લસ પ્રથમ કાઉશનું જે બીજું પદ છે વાય તેની સાથે પણ આખો બીજો કાઉસ ગુણાકારમાં આવશે એવી જ રીતે પ્લસ અહીંયા જે પ્રથમ કાઉસનું જે પ્રથમ પદ છે એક્સ એની સાથે બીજું આખો કાઉસ ગુણાકારમાં આવશે અને પ્રથમ કાઉસનું જે બીજું પદ છે ટુ વાય એની સાથે પણ આખો કાઉશ ગુણાકારમાં આવશે હવે આપણે ગુણાકાર કરીએ તો એક્સનો ગુણાકાર બેક્સ સાથે એટલે કે બે એક્સનો વર્ગ વત્તા છે તો વધતા એક્સનો ગુણાકાર વાય સાથે એટલે એક્સ વાય પ્લસ વાયનો ગુણાકાર બે એક્સ સાથે કરીએ એટલે કે બે એક્સ વાય પ્લસ વાયનો ગુણાકાર વાય સાથે કરીએ એટલે કે વાયનો વર્ગ પ્લસ એક્સનો ગુણાકાર એક્સ સાથે કરીએ એટલે એક્સનો વર્ગ માઇનસની નિશાની છે તો માઇનસ એક્સનો ગુણાકાર વાય સાથે કરીએ એટલે કે એક્સ વાય પ્લસ બે વાયનો ગુણાકાર એક સાથે કરીએ એટલે કે બે એક્સ વાય માઇનસ છે તો માઇનસ અને બે વાયનો ગુણાકાર વાય સાથે થશે એટલે બે વાયનો વર્ગ સજાતીય પદોને પાસે પાસે ગોઠવી દઈએ તો બે એક્સનો વર્ગ x એક્સનો વર્ગ વધતા એક્સ વાય વધતા બે એક્સ વાય માઇનસ એક્સ વાય પ્લસ ટુ એક્સ વાય પ્લસ વર્ગ માઇનસ ટુ વર્ગ એટલે કે જે સજાતીય પદો હતા તેને આપણે પાસે પાસે ગોઠવી દીધા હવે આપણે એનો સરવાળો બાદબાકી કરી લઈએ તો બે એક્સનો વર્ગ વધતા એક્સનો વર્ગ એટલે કે ત્રણ એક્સનો વર્ગ એક્સ વાય બે એક્સ વાય એટલે કે પાંચ એક્સ વાય માઇનસ એક્સ વાય બે એટલે કે માઇનસ એક્સ વાય અને વર્ગ માઇનસ બે વાયનો વર્ગ એટલે કે માઇનસ વાયનો વર્ગ ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો પાંચ એક્સ વાય માઇનસ એક્સ વાય તો પાંચ એક્સ વાયમાંથી એક્સ જશે એટલે ચાર એક્સ તો જવાબ આપણો થઈ જશે ત્રણ એક્સનો વર્ગ વધતા ચાર એક્સ વર્ગ ત્યાર પછી આપણે દાખલા નંબર છ જોઈએ અહીંયા આપેલું છે એક્સ પ્લસ વાય કાઉશમાં એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય વર્ગ તો અહીંયા જે એક્સ છે એનો ગુણાકાર બીજા આખા કૌંસ સાથે થશે એવી જ રીતે વાય છે એનો ગુણાકાર પણ બીજા આખા કૌંસ સાથે થશે હવે ગુણાકાર કરી લઈએ તો એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે કે એક્સનો ઘન માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો વર્ગ વાય વધતા એક્સ ગુણ્યા વાયનો વર્ગ એટલે કે એક્સ વર્ગ પ્લસ એક્સનો વર્ગ અને વાય તો એક્સનો વર્ગ વાય માઇનસ એક્સ વાય ગુણ્યા વાય આપેલા છે એટલે માઇનસ એક્સ વાયનો વર્ગ y વાય ગુણ્યા વાયનો વર્ગ એટલે કે વાયનો ઘન ચાલો હવે અહીંયા એક્સનો વર્ગ વાય પ્લસ એક્સનો વર્ગ વાય આ બંને ઉડી જશે એક્સ વાયનો વર્ગ માઇનસ એક્સ વાયનો વર્ગ આ બંને ઉડી જશે સજાતીય પદોને પાસે પાસે ગોઠવી દઈએ તો વચ્ચે શું તો કે એક્સનો ઘન વધતા વાયનો ઘન એ થઈ જશે આપણો જવાબ ત્યાર પછી આપણે દાખલા નંબર સાત જોઈએ અહીંયા આપણને આપેલું છે એક પોઈન્ટ પાંચ એક્સ માઇનસ ચાર વાય કાઉસમાં છે એક પોઈન્ટ પાંચ એક્સ વત્તા ચાર વાય વત્તા ત્રણ માઇનસ ચાર પોઈન્ટ પાંચ એક્સ પ્લસ બાર વાય હવે અહીંયા જે પ્રથમ પદ જે છે એટલે કે પ્રથમ કાઉસનું જે પ્રથમ પદ છે એક પોઈન્ટ પાંચ એક્સ એનો ગુણાકાર આપણે એક પોઈન્ટ પાંચ એક્સ વત્તા ચાર વાય વત્તા ત્રણ સાથે કરીએ

માઇનસ ચાર વાયનો ગુણાકાર ચાર વાય સાથે કરીએ એટલે કે માઇનસ સોળ વાયનો વર્ગ માઇનસ ચાર વાયનો ગુણાકાર ત્રણ સાથે કરીએ એટલે કે માઇનસ બાર વાય માઇનસ ચાર પાંચ એક્સ બાર વાય ચાલો હવે આપણે અહીંયા શું કરીશું તો કે સજાતીય પદોને પાસે પાસે ગોઠવી લઈએ તો બે પોઈન્ટ એક્સનો વર્ગ એનું કોઈ સજાતીય પદ નથી પ્લસ છ એક્સ વાય એનું સજાતીય પદ છે માઇનસ છ એક્સ વાય પ્લસ ચાર પાંચ એક્સનું સજાતીય પદ છે માઇનસ ચાર પોઈન્ટ પાંચ પ્લસ સોળ વાયનો વર્ગ એનું સજાતીય પદ નથી માઇનસ બાર વાય વત્તા બાર વાય એનું સજાતીય પદ થશે પ્લસ બાર વાય તો અહીંયા પ્લસ છ એક્સ વાય અને માઇનસ છ એક્સ વાય ઉડી જશે ચાર પોઈન્ટ પાંચ એક્સ અને માઇનસ ચાર પોઈન્ટ એક્સ ઉડી જશે અને માઇનસ બાર વાય તથા પ્લસ બાર વાય ઉડી જશે તો અહીંયા આપણો જવાબ આવશે બે પોઈન્ટ એક્સનો વર્ગ માઇનસ સોળનો વર્ગ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર આઠ અહીંયા આપણને આપેલું છે એ વધતા બી સી પ્રથમ કાઉસ હતો બીજો કાઉસ છે એ વધતા બી માઇનસ સી તો અહીંયા પણ જે પ્રથમ કાઉસનું જે પ્રથમ પદ છે એની સાથે બીજો આખો કાઉશ ગુણાકારમાં પ્રથમ પદનું બીજું પદ છે બી એની સાથે આખો કાઉસ ગુણાકારમાં પ્રથમ કાઉશનું ત્રીજું પદ છે સી એની સાથે આખો કાઉસ ગુણાકારમાં હવે આપણે ગુણાકાર કરીએ તો એ ગુણ્યા એ એટલે કે એનો વર્ગ પ્લસની નિશાની છે તો પ્લસ એનો ગુણાકાર બી સાથે કરીએ એટલે પ્લસ એ બી માઇનસની નિશાની છે એટલે માઇનસ એનો ગુણાકાર સી સાથે કરીએ એટલે એ સી પ્લસ બીનો ગુણાકાર એ સાથે કરીએ એટલે કે એ બી બીનો ગુણાકાર બી સાથે કરીએ એટલે કે બીનો વર્ગ માઇનસની નિશાની છે તો માઇનસ એનો ગુણાકાર સી સાથે કરીએ સોરી બીનો ગુણાકાર સી સાથે કરીએ એટલે બી ત્યાર પછી પ્લસ સીનો ગુણાકાર એ સાથે કરીએ એટલે કે એ સી સીનો ગુણાકાર બી સાથે કરીએ એટલે પ્લસ બી સી અને સીનો ગુણાકાર સી સાથે કરીએ એટલે કે માઇનસ સીનો સ્ક્વેર ચાલો હવે સજાતીય પદોને પાસે પાસે ગોઠવી લઈએ તો એનું કોઈ સજા એના વર્ગનું કોઈ સજાતીય પદ નથી AB એનું સજાતીય પદ છે AB તો AB બી વધતા એ ત્યાર પછી છે માઇનસ એસી એનું સજાતીય પદ છે પ્લસ એસી એવી જ રીતે પ્લસ બી છે એનું સજાતીય પદ નથી ત્યાર પછી માઇનસ એનું સજાતીય પદ છે પ્લસ અને છેલ્લે છે માઇનસ સીનો વર્ગ તો અહીંયા માઇનસ એસી અને પ્લસ એસી એ બંને ઉડી જશે માઇનસ અને પ્લસ એ બંને ઉડી જશે તો અહીંયા વધશે શું તો કે એનો વર્ગ વધતા બીનો વર્ગ માઇનસ સીનો વર્ગ વધતા ટુ એ થઈ જશે આપણો જવાબ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર નવના સ્વાધ્યાય નવ પોઈન્ટ ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયના બધા જ સ્વાધ્યાયના બધા જ પ્રકરણના સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક વોટ્સઅપ ઉપર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો મિત્રો આ વિડીયો તમારા દોસ્તોને જરૂરથી સેન્ડ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં